ભરત જિલ્લાના છેવાડાના ગામમાં વસતા લોકોને આરોગ્યની સેવાઓ મળતી રહે તે માટે ગ્રામ વિકાસ ટ્રસ્ટ ભરૂચ આગળ આવ્યું છે। ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા આજરોજ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરી, જિલ્લા પંચાયતના પ્રમુખ અલ્પાબેન પટેલની હાજરીમાં એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવી હતી। આ એમ્બ્યુલન્સ જિલ્લાના 41 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પૈકી જ્યાં વધુ જરૂર હશે ત્યાં તેની ફાળવણી કરવામાં આવશે। આ એમ્બ્યુલન્સ અર્પણના કાર્યક્રમમાં જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર જે એસ દુલેરા અને તબીબો તેમજ ટ્રસ્ટના સભ્યો હાજર રહ્યા હતા। આજે ગ્રામ વિકાસ ટ્રસ્ટ થ્રુ અમને એક એમ્બ્યુલન્સ મળી છે। આ એમ્બ્યુલન્સનો ખર્ચ 18 લાખનું ગ્રામ વિકાસ ટ્રસ્ટ કર્યું છે। જિલ્લામાં ટોટલ 41 પીએસસીસ છે। સરકાર થ્રુ પણ એમ્બ્યુલન્સીસ આપવામાં આવે છે, પણ અમુક ઘણા વર્ષો જૂની થઈ જાય અને કોઈ કારણથી બગડી જાય તો કઈ વાર અમને એવું લાગે છે કે અમુક જગ્યા અમારે વેકેન્સી રહે છે, તો એના કારણે જીવીટી થ્રુ અમને એક એમ્બ્યુલન્સ મળી તો અમે જીવીટીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આમાં જાહેર આરોગ્યમાં એનો બહુ ફરક પડશે। એક પીએસસી ઉપર અમે આપશું તો કોઈ પણ ગામમાં જરૂરિયાત હોય, દૂરથી કોઈને લાવવાનું હોય તો એમાં મદદ મળશે। આ બદલ અમે જીવીટીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આ સિવાય જીવીટી એજ્યુકેશન અને ન્યુટ્રિશનમાં પણ અને મેન્સ્યુઅલ હાઇજીનમાં પણ અલગ અલગ પ્રોજેક્ટ સરકારની સાથે મળીને કરે છે, તો અમે એ રીતે જ અમારી જે કોઓર્ડિનેશન અને સાથ ચાલી રહ્યું છે એ રીતે જ અમે આગળ પણ એની સાથે કામ કરશું। અને ફરીથી એકવાર એનો એમ્બ્યુલન્સ આપવા બદલ ખૂબ ખૂબ આભાર। અમારા જિલ્લા પંચાયત આરોગ્ય ખાતામાં એમ્બ્યુલન્સ અમને તારે આપી છે, એમનો ખૂબ ખૂબ અભિનંદન અને આવા નવા કાર્ય કરતા રહે। અને ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ્સ।